મિત્રો, સ્વાગત છે દરેકનું મારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ધોરણ 10 ગણિતનો પ્રમેય નંબર 6.6, જે મોસ્ટ આઈએમપી પ્રમેય છે, બોર્ડની અંદર ઘણીવાર આ પ્રમેય પૂછાતો હોય છે, તો એ પ્રમેય આજે આપણે જોવાના છીએ. તો ચાલો મિત્રો શરૂ કરીએ. પ્રમેય નંબર 6.6 એમાં તમને એવું આપ્યું છે કે બે સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર તેમની અનુરૂપ બાજુના ગુણોત્તરના વર્ગ બરાબર હોય છે. એટલે કે કેવા ત્રિકોણ લેવાના છે? બે કેવા? સમરૂપ. સમરૂપની શરત એવી થાય કે બાજુઓનો ગુણોત્તર સમાન હોય અને ખૂણાઓ કેવા હોય? સમાન હોય. તો આને કેવા પણ કહેવાય? સમરૂપ ત્રિકોણ કહેવાય. તેવા કેટલા ત્રિકોણ લેવાના છે? બે. એ બંનેના ક્ષેત્રફળનો ગુણોત્તર લેવાનો છે. એ કોના બરાબર હોય? તો જેમની બાજુઓનો ગુણોત્તર લ્યો ને એના વર્ગ કરો એના બરાબર હોય છે. તો પહેલાં આકૃતિ દોરીએ એટલે વધારે ખ્યાલ આવે. કે આકૃતિ આકૃતિ તમે આ રીતે કંઈક દોરવાની થશે. બે ત્રિકોણ લેવાના કીધા છે તો આપણે બે ત્રિકોણ લઈ લઈએ. એક આ બીજો ત્રિકોણ, નામ આપી દઈએ એ બી સી પી ક્યુ આર. આ બંને ત્રિકોણ કેવા છે? સમરૂપ ત્રિકોણ છે. તો પક્ષની અંદર પહેલાં એમ લખવાનું કે ત્રિકોણ એ બી સી અને ત્રિકોણ પી ક્યુ આર એ સમરૂપ ત્રિકોણ છે. આ થઈ ગયું તમારું પક્ષ, એકદમ સરળ છે. અહીંયા તમને આપ્યું હોય બે સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળ, એનો મતલબ આ બે ત્રિકોણ કેવા છે? સમરૂપ એ પક્ષની અંદર. અને સાધ્યની અંદર આમ લખવાનું, આપણે સાબિત કરવાનું છે. હવે સાધ્યની અંદર ક્ષેત્રફળનો ગુણોત્તર એટલે એ બી સી ના છેદમાં પી ક્યુ આર, ક્ષેત્રફળનો ગુણોત્તર થઈ ગયો. એ તેની અનુરૂપ બાજુના ગુણોત્તરના વર્ગ બરાબર હોય. અનુરૂપ બાજુનો ગુણોત્તર એટલે એ બી છેદમાં આ બાજુ પી ક્યુ એનો વર્ગ કરો, એટલે એ બી છેદમાં પી ક્યુ આખાનો વર્ગ કરો બરાબર બી સી ના છેદમાં ક્યુ આર એનો વર્ગ કરો, ક્યુ આર એનો વર્ગ કરો બરાબર એ સી ના છેદમાં પી આર એનો વર્ગ કરો. એના જેટલો હોય એટલે ક્ષેત્રફળનો ગુણોત્તર કરો ને એટલા બરાબર લખી શકાય. આના બરાબર લખી શકાય, આના બરાબર અને આના બરાબર પણ લખી શકાય છે, એવું આપણે સાબિત કરવાનું કીધેલું છે. સાબિતી જોઈએ તો સાબિતીની અંદર મિત્રો તમારે પહેલાં પક્ષથી શરૂ કરવાનું કે અહીં આ જે લખ્યું સમરૂપ ત્રિકોણ છે એને હવે ગાણિતિક ભાષામાં લખવાનું. ત્રિકોણ એ બી સી સમરૂપ ત્રિકોણ પી ક્યુ આર છે. આ સમરૂપ તો અહીં નિશાન ટૂંકમાં લખાઈ ગયું, ગુજરાતીમાં લખ્યું હતું, આને ગાણિતિક ભાષામાં લખ્યું. અને કરીને લખવાનું કે તમારે આકૃતિમાં થોડોક ઉમેરો કરવો પડશે. અહીંયાથી હું એક વેધ દોરું અને એક વેધ અહીંયા દોરું, નામ આપી દઈએ એમ અને આને નામ એમ. તો આનું વર્ણન કરવાનું છે. કોઈ પણ પ્રમેય જોવો તો તમે આકૃતિમાં જે કાંઈ પણ ફેરફાર કર્યો હોય એનું વર્ણન સાબિતીની અંદર લખવાનું હોય તો લખી દઈએ. એ એમ લંબ શું છે? એટલે એ એમ લંબ કોના ઉપર છે? બીસી પર. તો બીસી અને પી એન લંબ કોના ઉપર છે? ક્યુ આર પર છે. લખાઈ ગયું. તો આમે લખી શકો કે એમ બિલોંગ્સ ટુ, એમ બિંદુ કોના ઉપર આવેલું છે? બીસી. અને ત્યારબાદ એન બિલોંગ્સ ટુ ક્યુ આર છે. ઠીક છે, આટલું કરી દીધું. આટલું કર્યા બાદ તમારે શું કરવાનું છે? બંનેના ક્ષેત્રફળો લખવાના છે. તો આપણે ક્ષેત્રફળ લખીએ કે એ બી સીનું ક્ષેત્રફળ બરાબર શું થાય? એક છેદમાં બે પાયો ગુણ્યા વેધ. તો હવે પાયો બી સી એના પર વેધ કયો થઈ ગયો? એ એમ. તો બી સી ગુણ્યા એ એમ. હવે આવું લખેલું જ છે. હવે આવું કોના માટે લખવાનું? પી ક્યુ આર ત્રિકોણ માટે લખવાનું કે પી ક્યુ આરનું ક્ષેત્રફળ બરાબર શું થાય? એકના છેદમાં બે પાયો એટલે શું થાય? ક્યુ આર એના ઉપર વેધ 90નો કયો છે? પીએન છે. પરિણામ નંબર એક અને પરિણામ નંબર બે. તો પરિણામ એક અને બેનો ગુણોત્તર લેવાનો છે. તો આપણે લઈએ પરિણામ એક અને બેનો ગુણોત્તર લેતા. ગુણોત્તર લઈએ તો આમ લખાય એ બી સી ના છેદમાં પી ક્યુ આર બરાબર. હવે જો એકના છેદમાં બે, એકના છેદમાં બે ઉડી જશે ગુણોત્તર લેતા, તો એ ઉડી ગયું. તો બી સીના છેદમાં શું લખાય? ક્યુ આર. એને ગુણ્યા એ એમના છેદમાં શું લખાય? પીએન.
આવું લખાય તો આને નામ આપી દો પરિણામ નંબર ત્રણ. ઠીક છે, શું નામ થાય? પરિણામ નંબર ત્રણ. તો જુઓ તો એ બી સિનછેદમાં પી ક્યુ આર, એ બી સિનછેદમાં પી ક્યુ આર આપણને આવી ગયું. હવે બસ આ બેનું કંઈક આપણે વહીવટ કરી અને આપણે આને કાઢી અને આના જગ્યાએ આપણે શું લાવવાનું છે? બી સિનછેદમાં ક્યુ આર લાવી દઉં. તો આ બી સિનછેદમાં ક્યુ આર લખાય તો બી સી ઇન્ટુ બી સી એટલે બી સી વર્ગ, ક્યુ આર ઇન્ટુ ક્યુ આર એટલે ક્યુ આરનો વર્ગ. તો આપણને આ મળી જાય અને આ મળી જાય તો બધી બાજુ તમને મળી જાય. તો હવે મિત્રો તમારે આકૃતિમાં એક નજર નાખો તો આ બંને ત્રિકોણ કેવા છે? એકરૂપ ત્રિકોણ, સોરી સમરૂપ ત્રિકોણો છે. સમરૂપ ત્રિકોણ હોય ને તો આ સમરૂપતાની શરત આવે કે આ રીતે જોઈજો અહીંયા કે ત્રિકોણ પી ક્યુ આર અને ત્રિકોણ એ બી સી સમરૂપ હોવાથી, સમરૂપ હોવાથી આપણે સમરૂપતાની શરત લખીએ છીએ. કે તો શું લખાય? તો કે સમરૂપ છે ને બાજુઓનો ગુણોત્તર સમાન હોય એટલે એ બી છેદમાં પી ક્યુ લખાય, બી સી છેદમાં ક્યુ આર અને એ સી છેદમાં પી આર લખાય. તો તમે ખ્યાલ આવી ગયો હશે. હવે એ બી છેદમાં અહીંયાથી પણ તમે લખી શકો પી ક્યુ, બી સી છેદમાં ક્યુ આર અને એ સી છેદમાં પી આર. પરિણામ નંબર ચાર રેડી, આ લખેલું છે. મેં ક્યાંથી લખેલું છે? અહીંયાથી તમે લખો, આખી અહીં લખી શકો, અહીંયાથી હોય તો લખી શકાય. એ બી છેદમાં પી ક્યુ, બી સી છેદમાં ક્યુ આર, એ સી છેદમાં પી ક્યુ. એમાં અહીંયા લખેલું છે પરિણામ નંબર ચાર. ઠીક છે, હવે મિત્રો આપણે બે ત્રિકોણ લેશા, એક આ ત્રિકોણ લઈશું અને એક આ ત્રિકોણ લઈશું. આમાં બંનેમાં સરખામણી કરીશું કે આ બંને ત્રિકોણ કેવા થાય છે, સમરૂપ થાય છે કે નહીં. તો ત્રિકોણ એ એમ બી અને ત્રિકોણ પી એન ક્યુમાં, તો ત્રિકોણ એ એમ બી અને ત્રિકોણ પી એન ક્યુમાં. હવે તમે જુઓ ને બંને ત્રિકોણને જોશો ને તો અહીંયા 90 નો બને છે, અહીંયા પણ 90 નો બને. એનો મતલબ ખૂણો એમ બરાબર ખૂણો એન છે. આપણે લખી દઈએ કે ખૂણો એમ બરાબર ખૂણો એન, કૌંસમાં લખવાનું 90 નો થાય છે. ઠીક છે, અથવા 90 નો છે એમ પણ તમે લખી શકો છો. પછી બીજું જોવો તો કે બીજી વાત તમને શું ખબર છે આ બંને ત્રિકોણ વિશે? તો કે આ બંને ત્રિકોણમાં તમને એક વસ્તુ ખબર છે કે ખૂણો બી જેટલો થાય એટલો ખૂણો ક્યુ થાય. શું કામ? કારણ કે એ બી સી અને પી ક્યુ આ ત્રિકોણ કેવા છે? સમરૂપ ત્રિકોણ છે. સમરૂપતાની શરત શું આવે? બાજુઓનો ગુણોત્તર સમાન હોય અને ખૂણાઓના માપ સમાન હોય. આ બધા ખૂણાઓના માપ કેવા હોય? સમાન હોય. જો શરત ખાસ એ રાખજો, સમરૂપ કોને કહેવાય, એકરૂપ કોને કહેવાય. એકરૂપની અંદર, એકરૂપની અંદર શું હોય? તો કે બાજુઓ અને ખૂણા બધું સમાન હોય. જ્યારે આની અંદર ખૂણા સમાન હોય પરંતુ બાજુઓનો ગુણોત્તર સમાન હોય. એ બી છેદમાં પી ક્યુ છેદમાં બી સી છેદમાં ક્યુ આર લખાય. તો ખૂણામાં સમાન હોય મતલબ આ ખૂણો આ ખૂણો કેવા થઈ ગયા? બી અને ક્યુ સમાન થઈ ગયા. તો આમ લખવાનું કે ખૂણો બી બરાબર ખૂણો ક્યુ સમરૂપ હોવાથી. તો અહીં બે ખૂણા સમાન છે એટલે ખોખું શરત પરથી આપણે શું લખી શકાય કે ત્રિકોણ એ એમ બી, આ ત્રિકોણ ઈ પણ કેવા છે? એકરૂપ છે. ત્રિકોણ પી ક્યુ એન કેવા છે? બંને એકરૂપ છે. એકરૂપ હોય તો એકરૂપતાની આપણે શરતો જોઈએ તો શરત લખી શકાય કે આ બંને ત્રિકોણમાં, બંને ત્રિકોણમાં બાજુઓ સડી કેવા છે, સોરી સમરૂપ છે. સમરૂપ કેવા બંને ત્રિકોણ છે? આ ત્રિકોણ આ ત્રિકોણ સમરૂપ છે. સમરૂપ માટે શું લખાય? એ એમના છેદમાં પી એન, એ બીના છેદમાં પી ક્યુ અને એમ બીના છેદમાં ક્યુ એમ લખાય છે. રેડી, તો તમે લખતા શીખવાડો કઈ રીતે લખવાનું. એ એમ જોઈજો અહીંયાથી, એ એમના છેદમાં પી એન બરાબર એમ બી ના છેદમાં એન ક્યુ, એ બી ના છેદમાં પી ક્યુ. ઠીક છે, આ લખી શકાય. હવે જોવો તો અહીં કે એ બીના છેદમાં પી ક્યુ બરાબર આવ્યું છે એ બી છેદમાં ક્યુ આર. પણ અહીં એ બી છેદમાં ક્યુ આર બરાબર હું લખું બી સી છેદમાં ક્યુ આર. રેડી, આના બરાબર આ છે પરંતુ આના બરાબર તો શું છે? બી સી. તો આપણે આમ લખી શકાય કે એ એમ ના છેદમાં જોઈજો અહીં પી એન બરાબર શું લખી શકાય? આની જગ્યાએ શું લખી નાખાય? બી સી છેદમાં ક્યુ આર લખી નાખું, બી સી ના છેદમાં ક્યુ આર. પરિણામ નંબર પાંચ. ઠીક છે, લખી નાખ્યું એ એમના છેદમાં શું લખ્યું? બી સી છેદમાં ક્યુ આર. શું કામ? ફરીથી જોઈ લો એકવાર કે આના બરાબર આ છે એ બી છેદમાં પી ક્યુ થાય, પરંતુ એ બી છેદમાં પી ક્યુ બરાબર અહીંયા હું આપ્યું બી સી છેદમાં ક્યુ આર આપ્યું છે. તો લખીને જોયું બી સી છેદમાં ક્યુ આર. પરિણામ નંબર પાંચ. તો આપણે એ જ મેળવવાનું હતું. જોવો તો અહીં આ છે
અને જગ્યાએ શું લખવાનું છે, બી સી ની છેદમાં ક્યુ આર લાવવાનું છે, એના છેદમાં પી એમની જગ્યાએ. તો એના છેદમાં પીની જગ્યાએ બી સી ની છેદમાં ક્યુ આર આવી ગયું. તો આની જગ્યાએ શું લખી નાખાય હવે, તો જોઈ જાય બાજુમાં લખું છું કે હવે અહીંયાથી આગળ પ્રમાણે આપણે લખીએ તો એ બી ની છેદમાં પી ક્યુ આર, એ બી સી ની છેદમાં પી ક્યુ આર બરાબર બી સી ની છેદમાં ક્યુ આર ગુણ્યા આની જગ્યાએ શું લખી નાખું, જોવો તો બી સી ની છેદમાં ક્યુ આર લખી નાખાય આની જગ્યાએ, તો બી સી ના છેદમાં ક્યુ આર. તો આનો શું થઈ ગયો, વર્ગ થઈ ગયો. તો બી સી ના છેદમાં ક્યુ આર આખાનો સ્ક્વેર. તો બસ, તો આનાનો વર્ગ હોય તો જોવો તો અહીંયા આના બરાબર આ લખી શકાય, આના બરાબર આ લખી શકાય, ત્યાં ત્યાં લખી શકાય. તો બસ આના પછી લખી નાખવાનું આ પરથી, પછી સાજ્ય લખી નાખવાનું કે એ બી સી ના છેદમાં પી ક્યુ આર બરાબર એ બી ના છેદમાં પી ક્યુ આખાનો વર્ગ બરાબર બી સી ના છેદમાં શું લખી નાખવાનો, ક્યુ આર આખાનો વર્ગ બરાબર એ સી ના છેદમાં પી આર આખાનો વર્ગ, એમ કરી સાબિત થાય છે. અહીં આપણો પ્રમેય જે છે એ પૂર્ણ થાય છે. આશા રાખું છું ખ્યાલ આવ્યો હશે. ફરી એકવાર ઝડપથી જોઈ લઈએ કરવાનું શું છે. અને તમને એવું આપ્યું હોય કે બે સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર તેમને અનુરૂપ બાજુના ગુણોત્તરના વર્ગ બરાબર હોય છે. તો બે ત્રિકોણ લઈ લીધા, રેડી, પક્ષની અંદર સમરૂપ છે લખી નાખો, બને ત્રિકોણ કેવા સમરૂપ. અને આ જે સાધ્ય છે, સૂત્ર ખરેખર આવું છે, સૂત્ર જો એમસીક્યુમાં કામમાં આવે છે, એક માર્ક્સમાં કામમાં આવે છે, દાખલાની અંદર કામમાં આવે છે. પહેલાં લખવાનું પક્ષ લખવાનું, ટૂંકમાં ગાણિતિક ભાષામાં પક્ષ લખી નાખો. પછી આકૃતિનું વર્ણન કરવાનું કે એમના એ બી એ એમ સોરી એ એમ લંબુ છે બી સી અને પી એન લંબુ છે ક્યુ આર છે, લખી નાખ્યું. હવે એ બી સી ક્ષેત્રફળ લખવાના, એકના છેદમાં બે, પાયો એટલે બી સી ને વેધ એ એમ, પી ક્યુ આર પાયો એટલે ક્યુ આર, પછી એનો એનો પર વેધ એટલે પી એન, બેનો ગુણોત્તર લઈ લેવાનો, લઈ લીધું. આને દૂર કરવાનો હોય તો આ સૂત્ર, રેડી, સમરૂપતાનું સૂત્ર આ લેખું, બે સમરૂપ ત્રિકોણ હોવાથી લખી નાખ્યું સૂત્ર. પછી બે ત્રિકોણ પસંદ કરવાના, આ બંનેની સરખામણી કરવાની. એટલે આમાં શું સરખું હોય, તો કે આ નેવોનો આ નેવોનો બી સરખો હોય અને ખૂણો ક્યુ સરખો હોય, કારણ કે આખો ત્રિકોણ કેવા છે, સમરૂપ છે, એટલે બી અને ક્યુ કેવા હોય, સમાન હોય. તો ખોખું સહેજ પ્રમાણે આ બંને કેવા થાય, સમરૂપ થાય. તો સમરૂપતાની સરળતા એ લખી નાખી. હવે જો આના બરાબર આવવું હોય એ બી છેદમાં ક્યુ આર, તો તમે એ એમના છેદમાં પી એન બરાબર શું લખી નાખો, તો એ બી છેદમાં પી ક્યુ બરાબર તો શું છે, બી સી છેદમાં ક્યુ આર. તો આના બરાબર બી સી છેદમાં ક્યુ આર, પરિણામ નંબર પાંચ. તો અહીંયા તમે વી આવો તો આની જગ્યાએ લખું નાખવાનું બી સી છેદમાં ક્યુ આર એનો વર્ગ. તો આના બરાબર વર્ગ હોય તો બધા બરાબર પણ કેવો હોય, વર્ગ હોય, તો સાબિત થાય છે. આશા રાખું છું ખ્યાલ આવી ગયો હશે. કાંઈ પણ મૂંઝવણ હોય તો કોમેન્ટ કરી જણાવું છું. તમારે નોટ કરવો હોય તો એકદમ સહેલી અને સાદી ભાષામાં અહીંયા પ્રમેય લખેલો છે, તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. ત્યાં સુધી મિત્રો ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.